નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વગાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે બંગાળની ખાડીમાં એક મજબૂત વાવાઝોડું બન્યું છે. તો આ વાવાઝોડાની અસર ક્યાં ક્યાં વિસ્તારોમાં જોવા મળી શકે છે, તેમજ શું આની અસર ગુજરાતના ભાગોમાં જોવા મળશે, શું ગુજરાતમાં માવઠું થશે, તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયો જોતા પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે લાલ સબસ્ક્રાઇબનું બટન આપેલ છે તે દબાઈ દેજો અને વિડીયોને લાઇક કરી અને બંને તરફ શેર કરજો, જેથી કરીને આપણી માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચતી રહે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે બંગાળની ખાડીમાં ઉપરા છાપડી વાવાઝોડા બની રહ્યા છે. ખાસ કરીને ચોમાસું પૂરું થયા બાદ વધુ પડતા વાવાઝોડા બનતા હોય છે અને ચોમાસા પહેલા પણ વાવાઝોડા બનતા હોય છે, પરંતુ આ વખતે ચોમાસામાં વાવાઝોડાની સિઝન છે તે ખૂબ લાંબી ચાલી રહી છે અને ચોમાસા બાદ આ સતત ત્રીજું વાવાઝોડું જોવા મળી રહ્યું છે. સૌ પ્રથમ ગતિ વાવાઝોડું, ત્યારબાદ નિવાર વાવાઝોડું અને હવે આ બંગાળની ખાડીમાં બન્યું છે, શ્રીલંકા નજીક બન્યું છે. એ આ વાવાઝોડું બુરેવી નામનું વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે, બુરેવી. તો આ બુરેવી નામનું વાવાઝોડું છે હાલ શ્રીલંકા નજીક છે, એટલે બંગાળની ખાડીમાં શ્રીલંકા નજીક છે. તો ત્યારબાદ આ વાવાઝોડાની અસર ખાસ કરીને અત્યારે જે શ્રીલંકાના ભાગો છે તેમાં શરૂ થઈ ગઈ છે અને ત્યારબાદ તમિલનાડુના વિસ્તારો, ચેન્નઈના વિસ્તારો છે, તેમજ કેરળના ઘણા ખરા ભાગોમાં આની અસર જોવા મળશે. તો આને લીધે પવનની સ્પીડ પણ અત્યારે ખાસી એવી જોવા મળી રહી છે, 80-90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે અત્યંત શક્તિશાળી વાવાઝોડું અત્યારે જોવા મળી રહ્યું છે. અને આને લીધે આ જે બધા વિસ્તારો છે, શ્રીલંકાના વિસ્તારો, તમિલનાડુ અને ચેન્નઈ સાઈડના વિસ્તારો, તેમજ કેરળના ભાગો છે, આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે અને પવનની સ્પીડ પણ એટલી જોવા મળશે. અને ત્યારબાદ આ વાવાઝોડું અરબી સમુદ્રમાં આવશે. તો ધીમે ધીમે બંગાળની ખાડીથી લઈ અને કેરળથી પસાર થઈ અને અરબી સમુદ્રમાં વાવાઝોડું આવશે અને ત્યારબાદ ફરીથી ઉત્તરોત્તર સિસ્ટમ થોડીક નબળી પડશે જમીન પર આવતા અને ત્યારબાદ અરબી સમુદ્રમાં આવતા ફરી મજબૂત બની ધીમે ધીમે તે સોમાલિયા દેશ તરફ જશે. એટલે ખાસ કરીને સીધી ગુજરાતને આ વાવાઝોડાની કોઈ અસર જોવા મળે તેવી શક્યતાઓ જણાતી નથી અને આ વાવાઝોડાને લીધે ગુજરાતના કોઈ પણ પ્રકારનો કોઈ ખતરો જોવા મળી રહ્યો નથી, કોઈ પણ માવઠાની શક્યતા ગુજરાતના ભાગોમાં જણાતી નથી. તો હવે આપણે વાત કરીએ ઠંડી વિશે. તો છેલ્લા 2-3 દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે, ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે બપોરના સમય દરમિયાન. એટલે 2-3 દિવસથી ઠંડીનું જોર પણ ઠામુક એવું ઘટી ગયું છે, પરંતુ કાલથી એટલે કે આવતી 3 તારીખથી ઠંડીમાં આંશિક રીતે ધીમે ધીમે વધારો થતો જશે અને ઠંડીનો બીજો રાઉન્ડ 5 તારીખ પછી સારો એવો ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. એટલે હાલ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, તેનાથી નોર્મલથી નજીક થોડું પ્રમાણ વધી શકે છે અને દિવસ દરમિયાન તાપમાન અત્યારે જે છે તેના કરતાં ઘણું નીચું જશે અને રાત્રિ દરમિયાન તાપમાન 14-15 ડિગ્રી સુધી જઈ શકે છે. અત્યારે દિવસનું તાપમાન 35 ડિગ્રી સુધીનું જોવા મળી રહ્યું છે, તે પણ ઘટીને 30-28 થી લઈ અને 31 ડિગ્રી સુધી